દમણના ડાભેલ વિસ્તારમાં ગત 28મી ઓગસ્ટના રોડ સલવાવ ખાતે રહેતા વિનોદ માયાવંશીના 6 જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કણપીણ હત્યા કરવાના ચકચારિત પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોલીસના હાથે આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયા હતા. દમણ પોલીસે હત્યામાં સંડોવાયેલા એવા બે આરોપીઓને વિકી સુનિલ શર્મા અને દિવ્યેશ નિલેશ નાયકાની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વાપી નજીકના સલવાવ ગામમાં રહેતા જમીન દલાલ વિનોદ માયાવંશી જમીનના મુદ્દે ગત 28મી ઓગસ્ટના રોજ દમણના ડાભેલ વિસ્તારમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં 6 આરોપીઓના નામે ખુલ્લા હતા. આ 6 પૈકી 2 આરોપી વિકી શર્મા અને દિવ્યેશ નાયકા પાલઘર પોલીસના હાથે પિસ્તોલ સાથે ઝડપાયા હતા. દમણ પોલીસે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરી કોર્ટમાંથી 5 દિવસની રિમાન્ડ મેળવ્યા હતા. બે આરોપી પેલા એરેસ્ટ થયેલા હતા અને તપાસનું કામ ચાલુ રાખતા ખબર પડી કે મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓની ધરપકડ થયેલી છે, જેનું નામ વિકી સુનિલ શર્મા, રહેવાસી મહારાષ્ટ્ર, મૂળ રહેવાસી બિહાર. બીજો આરોપી છે દિવ્યેશ નિલેશ નાયકા, રહેવાસી નાયકવાડ, વાપી, ગુજરાતનો રહેવાસી છે. કોર્ટની પ્રોસિજર પ્રમાણે એ બંને આરોપીને મહારાષ્ટ્ર કોર્ટથી ઓર્ડર લઈ અને લાવવામાં આવેલ છે અને ત્યારબાદ આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે. આ બંને આરોપીની તપાસમાં એવું આવે છે કે જે જગ્યા ઉપર બનાવ બનેલો હતો તે જગ્યા ઉપર આ બંને જણા મારવામાં સાથે હતા.